डायट प्लान एक जरूरी तत्व अने ए छे घी। मित्रों बधाज लोग घी शब्द आए ने एटले एकदम एना कान ऊंचा थई जाय के डायट में घी। मोटा भागना लोकोए अत्यारे कदाच बीक ने लीधे घी खावानुं छोड़ी दीधुं छे। आपणुं परंपरागत औषध एटले के घी वाजीकरणनुं काम करे, नवदंपति माटे खूब कामनुं अने घणा बधा उपयोगी एना डायटमां छे। हालना संजोगोमां बधाने ज સ્લિમેન્ટ્રીમ રહેવું છે, ફિટ રહેવું છે અને ઇમ્યુનિટી વધારવી છે। હવે ઇમ્યુનિટી ક્યારે વધે તો કે બધા જ વિટામિન્સ અને મિનરલ્સનું એબ્સોર્પ્શન સારું થાય તો જે વિટામિન્સ છે ને એ વિટામિન્સમાં ફેટ સોલ્યુબલ વિટામિન હોય અને વોટર સોલ્યુબલ વિટામિન હોય, એટલે કે ચરબીમાં ઓગળે તેવા વિટામિન હોય અને પાણીમાં ઓગળે તેવા હોય એટલે કે વોટર સોલ્યુબલ હોય। હવે આની વાત કરીએ, ઘીની જો વાત કરીએ ને તો એનું જે સ્મોકિંગ પોઈન્ટ છે એ સ્મોકિંગ પોઈન્ટ 200 ડિગ્રી કરતાં વધારે છે। અને એટલા માટે એવું બને કે તમારા ઘરમાં જે પણ ફ્રાઈંગ તેલમાં જે કંઈ તળાય છે એ ક્રમશઃ એની અંદર ટ્રાન્સફેટ જનરેટ થાય, કારણ કે કોઈ પણ વસ્તુને સતત એના સ્મોકિંગ પોઈન્ટ કરતાં ઉપર, અડધો કલાક ઉપર જો એ ફ્રાઈંગ કરવામાં આવે તો એમાં ટ્રાન્સફેટ જનરેટ થાય છે। ઘી એ ટ્રાન્સફેટ મુક્ત એટલા માટે જ છે કારણ કે સ્મોકિંગ પોઈન્ટ એનો 200 ડિગ્રી છે, એટલે આપનું ફ્રાઈંગ પૂરું થાય એ પહેલાં એના સ્મોકિંગ પોઈન્ટની ઉપર જતું નથી અને આના કારણે ઘીમાં ફ્રાય કરેલી વસ્તુ એ ટ્રાન્સફેટ જનરેટ નથી કરતું, એટલા માટે તમારું મેટાબોલિઝમ અને કોલેસ્ટ્રોલને તમે મેનેજમેન્ટ કરી શકો છો। કોલેસ્ટ્રોલનું બેસ્ટ મેનેજમેન્ટ કરવું હોય તો સવારે 15 ગ્રામ, બપોરે 15 ગ્રામ અને સાંજે 15 ગ્રામ એમ દિવસમાં 45 ગ્રામ ઘી ખાવાથી શરીરને જબરજસ્ત ફાયદા થાય છે। મેં તમને કહ્યું ઇમ્યુનિટી વધારવી છે ને તો વિટામિન એ, ડી, ઈ અને કે આ ચારે ચાર વિટામિન છે ને ફેટ સોલ્યુબલ છે, એટલે તમારા ડાયટિશિયન તમને ડાયટ ચાર્ટ આપતા હશે પણ ઘી છોડાવી દે છે તો આ કોન્ટ્રોવર્સી છે, કારણ કે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે, વિટામિન કેમાં પણ વિટામિન K1 અને K2 એટલે આ બધા જ વિટામિન છે ને ફેટ સોલ્યુબલ છે, એટલે સાથે જો ઘી ખાધું હોય આ રીતે 3 દિવસમાં 3 વખત 15 ગ્રામ 15 ગ્રામ અને 15 ગ્રામ તો આ ફેટ સોલ્યુબલ વિટામિન શરીરમાં બહુ ઇઝીલી એબ્સોર્બ થાય છે અને જ્યારે શરીરમાં એબ્સોર્બ થાય ત્યારે વિટામિન એના જે આંખના ફાયદા છે, હાડકાને ફાયદા છે, શરીરના મેટાબોલિઝમને ફાયદા છે, વિટામિન ડી હોય તો જ કેલ્શિયમ એબ્સોર્બ થવાનું છે, વિટામિન ઈ તમારા શરીરની ધમનીઓ, હૃદયની દિવાલો આ બધાને સોફ્ટ અને સ્પોન્જી રાખે છે, વિટામિન K1 તમને ઘા લાગ્યો હોય તો ઘા જલ્દીથી રૂજાઈ જાય, ફાઇબ્રોસિસનું કામ કરે, પણ વિટામિન K2 એનાથી અલગ કામ કરે કે તમારી આર્ટરીઝમાં જ્યાં પણ ખોટી રીતે કેલ્શિયમ ડિપોઝિટ થયું છે તો એ કેલ્શિયમને લઈ અને ફરીથી હાડકાને આપીને હાડકાને મજબૂત કરે અને વિટામિન K2ના આ કારણે જે આર્ટરીઝમાં જે કેલ્શિયમ ડિપોઝિટ અનનેસેસરી થયું છે એ કેલ્શિયમનું મેનેજમેન્ટ થતાં તમારી આર્ટરીઝ ઓપન થવાથી બ્લડ પ્રેશરને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને એટલા માટે જ ઘીનું સેવન એ ખૂબ જ કહેવાય કે 12 માસ એની સિઝન હોય છે। શિયાળામાં ખાસ કરીને વાજીકરણ ઔષધોમાં આપણે ખાતા હોઈએ છીએ, પરંતુ ઘણા લોકો અત્યારે ઘી વગરની રોટલી ખાય તો એ બરાબર નથી। ઘણા લોકો ભાતની અંદર પહેલાં ઘી ખાતા હતા પણ ડાયટિશિયને ના પાડી છે તો નથી ખાતા, તો એ પણ બરાબર નથી। મિત્રો તમને ખબર છે ચોખાની અંદર જ્યારે આપ ચોખાનો, સફેદ ચોખાનો પોલિશ કરેલો ભાત આપ દરરોજ ખાવ છો ત્યારે એ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે જે ખૂબ જ ઝડપથી તેમાં રહેલી શર્કરા તમારા બ્લડમાં બળી જતી હોય છે, એને ધીમી પાડવી હોય તો એની અંદર ઘી નાખવું પડે। એટલે જ્યારે તમે ઘીમાં, ઘી આ ભાતમાં ઉમેરીને ખાવ છો ત્યારે એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ તરીકે બિહેવ કરે છે અને એટલે શર્કરા ધીમે ધીમે જ્યારે બ્લડમાં ભળે છે ત્યારે તમારા પેન્ક્રિયાઝને પણ તમે મદદ કરી રહ્યા છો, એને કારણે જે ધીમે ધીમે સિક્રેટ થતું ઇન્સ્યુલિન છે એ ઇન્સ્યુલિન એ બ્લડ ગ્લુકોઝને મેનેજ કરી શકે છે અને એટલા માટે જ ઘી ખાવું જોઈએ ને। એટલે આપણે બાપદાદાઓ તે શીખવાડ્યું છે આપણને કે ઘીમાં ઘી તો ખાવું જોઈએ, દેવું કરીને ઘી પીવું જોઈએ એવી કહેવતો પણ એટલે જ ભૂતકાળમાં થઈ છે। બીજી એક વાત મારે કરવી છે કે ઘી એ તમારા હોર્મોનલ બેલેન્સમાં પણ ખૂબ કામનું છે,
ખાસ કરીને પૌરુષો માટેની પૌરુષ શક્તિ વધારવા માટે અને ફિમેલ્સની અંદર ખાસ કરીને એના બોન્સ ડેવલપમેન્ટ અને બોન મેનેજમેન્ટ માટે ખૂબ જરૂરી છે. એટલે હોર્મોનલ બેલેન્સની અંદર પણ ઘી એટલું બધું કામ કરી રહ્યું છે. અને નવદંપતિઓ જે છે એ હાલમાં એવી કોઈ ઔષધિઓ લેતા હોય કે જેથી એમના લગ્નના પહેલા 5 વર્ષમાં એમને જે પણ સુખ ભોગવવાનું છે એની અંદર ઘી ખૂબ જ ઉપયોગી છે. ઘણા લોકો જ્યારે ઘી છોડીને એમના શરીરને સ્લિમ એન્ડ ટ્રીમ કરવાની ફિરાકમાં પડે છે પણ એઓ એમની લગ્ન જીવન કદાચ સારી રીતે માણી શકતા નથી. એવું કહેવાય કે કોઈ પણ ઔષધને જ્યારે એના અથવા કોઈ પણ ફૂડને તમે એના પ્રમાણ કરતાં વધારે લો તો એ નુકસાન કરે, એ પછી ઘી હોય કે પછી અન્ય કોઈ પ્રોડક્ટ હોય. અને એટલા માટે જ મિત્રો ઘીનું જે રેકમેન્ડરી ડાયટરી અલાઉન્સ છે એ એવું છે કે દિવસમાં 45 ગ્રામ ઘી ક્યારેય તમને નડતું નથી. અને એટલા માટે હૃદયરોગના દર્દીઓએ, ડાયાબિટીસના દર્દીઓએ, જે લોકોએ પાતળા થવું છે, સ્લિમ એન્ડ ટ્રીમ થવું છે તેના માટે, જે લોકોને ઇમ્યુનિટી વધારવી છે એ તમામ માટે ઘી એ ઔષધિ છે.